કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું નિલેશ ખંડેરિયા અને ધ્યાય કોમર્સના વિડીયો સિરીઝના બારમા સ્વાગત છે હવે આજે જે આપણે લેક્ચરમાં ટોપિક ભણવાના છે તેનું નામ છે ફાળવણી અને આ તમારી ઓફ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો ચાલો શરૂ કરીએ પ્રમાણસરની ફાળવણી હવે જો પ્રમાણસરની ફાળવણી આપણે વાત કરીએ તો એક શેરનું અતિ ભણું એમાં આપણે યાદ હોય તો આટલી વસ્તુ આપણે હતા બરાબર પહેલા સુધી હવે જો આમાં પેલી જે રીત હતી વધુ ભાણામાં કે વધારાની અરજીઓ નામંજૂર કરી વધારાની અરજીઓના નાણાં પરત કરી દેવા એ આપણે આગલા લેકચરોમાં એ ટોપિક ભણી ગયા હતા જો તમે ન જોયો તો આઈ બટન ઉપર તમને લિંક આપું છું અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમે એ વિડીયો જોઈ શકશો હજુ એમાં આપણે બીજો ટોપિક છે ભણવાનો બાકી હતો એમાં આપણે કરતા હતા વધારાની અરજીઓ નામંજૂર કરવી પરંતુ તેના નાણાં પરત ન કરવા આમાં કેમ આપણે પહેલામાં નાણાં પરત કરી દેતા હતા પરંતુ આમાં નાણાં આપણે પરત કરતા નથી અને એને આપણે બોલીએ છીએ પ્રમાણસરની ફાળવણી તો ચાલો એ આપણે કેવા એક્ઝામ્પલ દ્વારા સમજીએ હવે અમે જ્યારે નાના હતા ને ત્યારે એક વસ્તુની અમને બહુ ફેન્ટેસી હતી કે એક શાકાલાકા બુમબુમ કરીને એક સિરિયલ આવતું એમાં એક સંજુ કરીને છોકરો હતો જેની પાસે એક જાદુ પેન્સિલ હતી હવે આ જાદુ પેન્સિલમાં એવું એવું કરતો ને સંજુ કે જી ડ્રો કરે ને મને કે જી દોરે ને એની સામે સાક્ષાત હાજર થઈ જાય બરાબર તો અમને બહુ વિચાર આવતા કે આપણા હાથમાં પેન્સિલ આવી જાય ને અને ત્યારે લિટરલી અફવાઈ ફેલી હતી આવી જ પેન્સિલ છે ને પછી સ્ટેશનરીની દુકાને મળતી અને અમે બધા એવું જ સમજતા કે પહેલી વખત આ કોઈ પેન્સિલ લઈ આવે અને પહેલી વખત જે ડ્રો કરે ને એ સાચું થઈ જતું બરાબર મેં પણ એવું કર્યું હતું એકવાર કે ભાઈ મેં મારી પાસે આવી તો ત્યારે હજારની નો ચાલતી તો મેં હજારની નો ડ્રો કરી તો નીકળી જ નહીં આડી બરાબર પણ હવે ત્યારે એવું અફવા હતી અમે બિચારા નાના હતા તો થઈ જતું હવે વિચાર કરો કે આ સંજુની જાદુ પેન્સિલ છે એ અત્યારે મારી પાસે છે હવે સર એમાં જાદુ શું થાય છે હવે જો આ જાદુ પેન્સિલ એવી છે કે એનાથી એક વખત લખેલું પેન્સિલ હંમેશા યાદ રાખી લેશે અને પરીક્ષામાં એ તમને બધું ઓટોમેટિક યાદ આવવા મળશે એટલે પેન્સિલથી લખાવા મળશે એટલે તમને જેટલા માર્ક્સ અને પર્સન્ટેજ જોતા હોય એ બધે બધા માર્ક્સ અને પર્સન્ટેજ તમને આવી જશે તો તમે તો તમે કીધું વા સર આ પેન્સિલ તો જોરદાર છે આપણે આ પેન્સિલ જોતી અને ઘણા બધા સ્ટુડન્ટ હોય જ છે એવા સર પર્સન્ટેજ તો ઠીક આમાં પાસ થઈ જાય તોય ઘણું તો આપણે આ પેન્સિલ જોતી સાહેબ તમે કીધું હા આ પેન્સિલનો ભાવ છે સો રૂપિયાની એક પેન્સિલ છે બરાબર તો તમે કીધું લાવો સાહેબ આપણે પેન્સિલ જોતી અત્યારે છે નહીં હાજરમાં સ્ટોકમાં આવવાની છે ત્યારે જોતી હોય તો ત્રીસ રૂપિયા એડવાન્સ જેટલી પેન્સિલ જોતી હોય એના ત્રીસ રૂપિયા એડવાન્સ જમા કરાવો બરાબર એટલે તમારે બે પેન્સિલ જોતી હોય તો સાઈઠ કરાવો દસ જોતી હોય તો ત્રણસો કરાવો અત્યારે જમા કરાવી જાઓ પછી જયારે આ પેન્સિલ આવશે ત્યારે અમે તમને ફોન કરશું અને ત્યારે તમે આ પેન્સિલ લઈ જશો હવે અગિયાર વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા અને દરેકે બે બે પેન્સિલ ઓર્ડર આપ્યો

દરેકે બે બે માટે મને પૈસા જમા કરાવ્યા હતા મારી પાસે ખાલી સ્ટોકમાં ખાલી દસ જ પેન્સિલ આવી તો હવે મારે શું કરવું પડશે તો કે કે મેં વિદ્યાર્થીઓને હું એક એક પેન્સિલ આપીશ તો વિદ્યાર્થીઓ તો પૈસા જમા કરાવ્યા હતા હવે દસ ને એકને મારે એ લોકોના પૈસા પાછા આપી દેવા પડે તો એક વિદ્યાર્થીને તેની બે પેન્સિલના સાઠ રૂપિયા મેં પરત કરી દીધા હવે વિચારો તમે બધાએ એટલે કે જેને પણ મને પેન્સિલના એડવાન્સ જમા કરાવ્યા હતા એને બે બે પેન્સિલ એટલે કેટલા રૂપિયા જમા કરાવ્યા હતા સાઠ રૂપિયા એક પેન્સિલ લીટ કેટલા હતા ત્રીસ રૂપિયા બધાએ બે બે માટેનો ઓર્ડર આપ્યો તો એટલા માટે સાઈઠ રૂપિયા મારી પાસે જમા કરાવ્યા હતા હવે વિચાર કરો અહીંયા હું એમ થોડી કહીશ કે ભાઈ તમે જે વધારાની એક પેન્સિલના જમા કરાવ્યા હતા ને એ રૂપિયા તમે પાછા લ્યો બરાબર અને હવે તમે મને એક પેન્સિલ લીટ સિત્તેર રૂપિયા આપો એવું કોઈ કરવા બેસે ન કરે ને સિમ્પલી હું શું કરીશ તો કે ભાઈ તમે બે પેન્સિલના સાઈઠ રૂપિયા લે જમા કરાવ્યા હતા તો તમે કહેશો હા સર તો હવે ચાલીસ રૂપિયા જમા કરાવો અને પેન્સિલ તમારી લઈ જાઓ હવે સિમ્પલ મેં શું કર્યું કે દસ વિદ્યાર્થીઓ પાસેથી બાકીના રૂપિયા લઈ અને પેન્સિલ મેં આપી દીધી બધાને બરાબર પણ હવે અત્યારે હું લોકો પાસે ચાલીસ રૂપિયા કે કે અત્યારે હું લોકો પાસે એટલે પેન્સિલ અને કુલ ચારસો રૂપિયા હું બધા પાસે લઈશ એટલે મારી પાસે કુલ પેન્સિલ દીઠ કેટલા આવ્યા તો કે સો રૂપિયા આવી ગયા પેલા સાઈઠ એક એક જણા પાસેથી અને હવે એક એક પેન્સિલ દીઠ ચાલીસ એટલે કેટલા સો રૂપિયા મારી પાસે પેન્સિલ દીઠ આવી ગયા અને આને ભાઈ અને આ એક વિદ્યાર્થી હતો એને મેં બે પેન્સિલ ના પૈસા પાછા આપી દીધા હતા હવે આ સિચ્યુએશન તમને ક્લિયર થાય છે એટલે કે એ જ વસ્તુ કે ભાઈ તમે માનો કે ક્યારેક ક્યારેક શેરની અરજીઓ વધારે કરી હોય અને તમને શેર ઓછા મળે માનો કે તમે શેરની અરજીઓ કરી બસો પણ તમને મળ્યા ખાલી શેર સો તો સો શેર ના રૂપિયા તમે એડવાન્સમાં ભરી દીધા એના જેવું થયું તો હવે કંપની એવું કરે કે તમને પેલા રૂપિયા પાછા આપે પછી પાછા મંજૂરીનો હપ્તો પાછો મગાવે એવું કરે એના કરતા સિમ્પલી શું કરે મંજૂરી વખતે તમે રૂપિયા ઓછા દેજો હવે અહીંયા જે શાક આ ને બોલાય છે પ્રમાણસરની ફાળવણી કે જ્યારે તમે કોઈ પ્રોડક્ટ માટે ઓર્ડર આપો અને વધારે પ્રોડક્ટ માટે ઓર્ડર આપો એટલે કે વધારે પ્રોડક્ટ માટે તમે એડવાન્સ રૂપિયા આપો છો પરંતુ તમને જો પ્રોડક્ટ ઓછી મળે તો તમે કાંઈ ઓલું બીજી પ્રોડક્ટનું એડવાન્સ પાછું લઈ અને જે તમને પ્રોડક્ટ મળી છે એના રૂપિયા કે રિમેનિંગ એટલે કે બાકીના રૂપિયા તમે પાછા ભરો એના કરતાં સિમ્પલ શું વાત કરીએ કે ભાઈ સેટ ઓફ કરી નાખીએ બરાબર કે ભાઈ ટોટલ હવે ને કુલ તમારે એટલે કે ચોખા તમારે હવે ચાલીસ રૂપિયા અહીં આપવાના થાય છે બસ આ જ સિમ્પલ સિચ્યુએશન છે પ્રમાણસરની ફાળવણી હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં હજી આપણે એનિમેશન થ્રુ સમજીએ થોડુંક પ્રોપર એક્ઝામ્પલ દ્વારા કંપનીના હવે પ્રમાણસરની ફાળવણી હવે માનો કે આમાં મારી એક કંપની છે નિલેશ લિમિટેડ મારી કંપનીએ ચાલીસ હજાર શેર બહાર પાડ્યા છે હવે આમાં આ કંપનીમાં મારું પેલાય વધુ ભરણું ભરાણું હતું તો હવે મારી કંપનીમાં ધ્યાન પડે છે છે દીપિકા વાહ હવે હવે શેર માટેની અરજીઓ કરી તમને બધાને ખબર કે અરજી અરજી વખતે શેરની નાણાં મારી કંપનીમાં એને જમા કરાવવા પડશે તો સિમ્પલ એણે એવું જ કર્યું અરજી લખી અને અરજી સાથે નાણાં મારી કંપનીમાં એને જમા કરાવી દીધા હવે દીપિકાને જોઈ અને એનો એક જૂનો આશિક હતો તમે નામ લગભગ ગેસ કરી શકશો ગેસ કર્યું તો કમેન્ટ કરજો રણબીર કપૂર હવે દીપિકાને જોઈને રણબીર કપૂરે દસ હજાર શેર માટેની અરજીઓ કરી હવે અરજીઓ સાથે એને પણ રૂપિયા મારી કંપનીમાં જમા કરી દીધા હવે આ બે જો આવ્યા હોય તો વચ્ચે તમે ગેસ કરી જ શકો છો કોણ આવશે આર એસ એટલે કે રણબીર સિંઘ આવી ગયો અને એને કુલ આ બે કરતા વધારે ત્રીસ હજાર શેર માટે અરજીઓ કરી દીધી અરજી ભરી અને એના નાણાં પણ તેની સાથે મારી કંપનીમાં જમા કરાવી દીધા હવે આ સિચ્યુએશનમાં જો કુલ વીસ હજાર દસ હજાર અને ત્રીસ હજાર કુલ કેટલા થયા તો કે સાઈઠ હજાર શેર માટેની અરજીઓ મારી કંપનીમાં અત્યારે મળી છે મારી કંપનીએ શેર કેટલા બહાર પડ્યા છે ચાલીસ હજાર તો મારી કંપનીમાં અત્યારે કેટલાથી વધુ ભરણું ભરાણું તો કે વીસ હજાર શેરથી વધુ ભરણું ભરાયેલ છે તો આમાં હું બધાને તો શેર આપી ન શકવાનો તો અહીંયા સિચ્યુએશનમાં મેં બહુ વિચાર્યું કે હવે મારી કંપનીમાં બરાબર પૈસા તો છે હજુ અહીંયા મેં કર્યું શું તો કે વીસ હજાર શેર પર હું બધાને નાણાં પરત નથી કરતો એટલે કે ભાઈ બધાના નાણાં હું પરત નહીં કરું હવે અહીંયા મેં શું વિચાર્યું કે દીપિકા પાદુકો વીસ હજાર શેર માટેની અરજુ કરી રણબીર કપૂરે દસ હજાર શેર માટેની અરજુ કરી અને રણબીર સિંઘે ત્રીસ હજાર શેર માટેની અરજુ કરી તમને ખબર છે રણબીર સિંહ છે તો થોડોક એટલે કે મેં થોડુંક વિચાર્યું કે મારી કંપની જો મારે પ્રોપર ચલાવી હોય તો આ રણબીર કપૂરને વચ્ચેથી કાઢવો પડશે કારણ કે જો હું રણબીર સિંઘને કાઢીશ તો તો એ ખબર નહીં ખબર તમને ખબર તો છે એ છે થોડુંક આમ થોડું કામ હાઈ પર તો એ ખોટો મારી કંપનીમાં ખોટો આવી નુકસાન નુકસાન કરે હવે વિચાર્યું કે દીપિકા પાદુકોણના પૂરેપૂરા શેર આપણે મંજૂર કરી દઈએ એટલે કે એના શેરની અરજી અમે કરી દીધી મંજૂર હવે એના વીસ હજાર શેરનું શેર સર્ટિફિકેટ મેં બનાવી અને એને મોકલી દીધું હવે રણબીર કપૂર એને મેં એક પણ શેર નો આપ્યા એટલે કે એના બધા શેર ના મંજૂર કર્યા હવે આના શેર મેં ના મંજૂર કર્યા તો મારે એના પૈસા પાછા આપી દેવા પડે તો મેં એને પૈસા પાછા આપી દીધા હવે આવ્યો રણબીર સિંહ હવે રણબીર સિંહ ના મેં વીસ હજાર શેર જ મંજૂર કરી શકીશ દીપિકા કરી દીધા તો મારી પાસે કેટલા શેર શેર તો કે મંજૂર કર્યા પણ એની અરજીઓ કેટલાની હતી તો તો કે મારે રણબીર સિંહ ના દસ હજાર શેર તો ના મંજૂર કરવા જ પડશે પણ હું આને અહીંયા રૂપિયા પાછા નહીં આપું ખાલી વીસ હજાર શેરના શેર સર્ટિફિકેટ એને બનાવીને આપી દઈશ તો સર આ દસ હજાર શેર નું શું કરવાનું તો કે એના દસ હજાર શેર પણ એને જેટલા રૂપિયા ભર્યા છે એટલા રૂપિયા મારી પાસે જમા રહેશે એ એટલા રૂપિયા મંજૂરી વખતે ઓછા પડશે બરાબર તો અહીંયા સિચ્યુએશન આખી કેવી થઈ તો કે જો આવી થઈ દીપિકાના મંજૂર કર્યા મેં વીસ હજાર ના મંજૂર કર્યા ઝીરો રણબીર કપૂરના મંજૂર કર્યા ઝીરો અને ના મંજૂર કર્યા દસ હજાર એટલે કે ભાઈ રણબીર કપૂર ને એક પણ શેર આપ્યો નથી અને એના પછી રણબીર સિંઘ એના મેં વીસ હજાર શેર મંજૂર કર્યા અને દસ હજાર શેર ના મંજૂર કર્યા પણ આ દસ હજારના મેં રૂપિયા પરત કર્યા નથી હવે આની આપણે આમ જ સમજી લઈએ હવે આ સિચ્યુએશનમાં મેં જે રણબીર શેરના નાણાં પરત કર્યા નથી શું બોલાય તો કે પ્રમાણસરની ફાળવણી તો આપણે એની આમનો સમજી લઈએ સર કે કઈ રીતના આપણે એનું એક્સપ્લેનેશન આપશું તો મારી પાસે બે જણાના પૈસા રહેશે કોના દીપિકા અને રણબીર સિંહના પૈસા અત્યારે મારી પાસે રહેશે તો હવે આપણે એક સિચ્યુએશન સમજીએ કે મારી કંપનીએ અરજી વખતે પાંચ રૂપિયા મંગાવ્યા હતા મંજૂરી વખતે પાંચ રૂપિયા મંગાવ્યા હતા

મંજૂર મેં એને ખાલી વીસ હજાર કર્યા કે મારી પાસે વૈદા જેટલા હતા અને દસ હજાર શેર એનાય ના મંજૂર કર્યા પણ એને નાણાં પરત એક પણ શેરના કર્યા નથી બરાબર એટલે કે એના રૂપિયા હું શું રાખું છું તો અત્યારે રાખું છું જમા તો હવે અહીંયા પેલા આમનો શું થશે તો કે સૌથી પેલા સિમ્પલ વાત છે કે ભાઈ મારી પાસે જયારે હું શેર બહાર પાડું છું ત્યારે મારી કંપનીની બેંક સિલેક્ટ શું થશે તો કે વધશે કેટલા રૂપિયાથી તો કે અરજીઓ કેટલાની આવી હતી તો કે સાઈઠ હજારની એને ગુણ્યા પાંચ એટલે કેટલા થાય તો કે ત્રણ લાખ રૂપિયા થાય તો મારી કંપનીમાં સૌથી પહેલા બેંક સિલક થશે વધશે જો અરજી વખતે એ શું થશે તો કે બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા રૂપિયા તો કે ત્રણ લાખ રૂપિયા હવે આઈ લગીને તમને હવે આમ નોંધ તો બધાને સિમ્પલ સમજાય છે આપણે ઘણા ટાઈમથી હવે ભણતા આવીએ છીએ હવે બીજી આમ હું શું કરીશ તો કે જો રણબીર કપૂરને મારે પૂરેપૂરા રૂપિયા પાછા આપી દેવા આપણે બરાબર કા કે એને મેં એક પણ શેર નથી આપ્યો જો એકાદો શેર આપ્યો તો હજુ એના કંઈક જમા રાખત પણ એને તો મેં એક પણ શેર નથી આપ્યો તો મારે પૈસા પાછા આપી દેવા પડે તો બીજી અમને હું બધું બાયફર્કેશન કરીશ કે ઇક્વિટી શેર અરજી ખાતું ઉધાર કરીશ કેટલા રૂપિયાથી તો કે ત્રણ લાખથી હવે ઇક્વિટી શેર મૂડી ખાતું જમા કેટલા રૂપિયાથી થશે તો કે ચાલીસ હજાર શેર મેં બહાર પાડ્યા હતા એને ગુણે અરજીના રૂપિયા કેટલા છે તો કે પાંચ તો કેટલા રૂપિયા થશે તો કે બે લાખથી હું ઇક્વિટી શેર મૂડી ખાતું જમા કરીશ હવે શેર મંજૂરી ખાતે એટલે કે જો અહીંયા હવે ત્રીસ હજાર શેર પર મને ની અરજીઓ મળી હતી એના અમે વીસ હજાર શેર મંજૂર કર્યા હતા તો દસ હજાર શેરના રૂપિયા એટલે કે દસ હજાર શેરના અરજીના રૂપિયા મારી પાસે એને એમને એમ પડ્યા છે તો હું એને પરત નથી કરતો પણ હું શું કહું છું એને કે ભાઈ તું મને મંજૂરી વખતે રૂપિયા એટલા ઓછા ભરજે એટલે કે મંજૂરી વખતે આરએસ એના દસ હજાર શેર પર પાંચ લેખે કરો તો દસ હજાર ગુણ્યા પાંચ તો કેટલા થાય પચાસ હજાર તો તું ભાઈ પચાસ હજાર રૂપિયા મને મંજૂરી વખતે ઓછા આપજે એટલે કે જો અહીંયા શેર મંજૂરી ખાતું મેં શું કરી નાખું જમા કરી નાખું કારણ કે અત્યારે મારા શું છે તો કે દેવા આ એના જેવું થયું કે તમે મને એડવાન્સ ફી ભરો છો બરાબર તો એડવાન્સ ફી ભરે તો મારે અત્યારે શું કરવું પડે તો કે જમા કરવું પડે કારણ અત્યારે મારું શું ગણાશે તો કે દેવું ગણાશે તો અહીંયા શેર મંજૂરી ખાતે હું કરીશ જમા કેટલા રૂપિયા તો કે પચાસ હજાર કેમ ગણતરી થઈ મેં તમને કીધું દસ હજાર શેર છે એના નામ મંજૂર કરેલા અને અરજી વખતે છે કેટલા રૂપિયા તો કે પાંચ રૂપિયા અને આ ભાઈ આર કે બરાબર રણબીર કપૂરના મેં પૂરેપૂરા શેર ના મંજૂર કર્યા હતા તો એના મારે પૂરેપૂરા રૂપિયા પાછા આપી દેવા પડે તો એને શેર કેટલા હતા તો કે દસ હજાર અરજી વખતે રૂપિયા કે રૂપિયા કેટલા ભર્યા હોય તો કે પાંચ લેખે તો દસ હજાર ગુણ્યા પાંચ તો કેટલા થાય પચાસ હજાર તો આખી આમ નોંધ થઈ ગઈ શેર અરજી ખાતે ઉધાર ત્રણ લાખ તે શેર મૂડી ખાતે બે લાખ તે શેર મંજૂરી ખાતે પચાસ હજાર તે બેંક ખાતે પચાસ હજાર હવે હું શું કરીશ તો કે મંજૂરી વખતે આ બધા પાસેથી રૂપિયા મગાવીશ હવે મંજૂરી વખતે રૂપિયા મંગાવીશ તો મંજૂરી ને આમનો તો સેમ થશે કે ભાઈ શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે કેટલા રૂપિયા તો કે ચાલીસ હજાર શેર મેં બહાર પડ્યા છે અને મંજૂરીના શેર દીઠ કેટલા રૂપિયા છે તો કે પાંચ રૂપિયા તો ચાલીસ હજાર ગુણ્યા પાંચ કરો તો કેટલા થાય તો કે બે લાખ રૂપિયા તો અહીંયા બીજી આમનો પસાર થઈ ગઈ પણ હવે અહીંયા મેં મગાવ્યા બે લાખ રૂપિયા પણ આ આર ના ઓલરેડી પચાસ રૂપિયા જમા છે મારી પાસે તો મારી પાસે મંજૂરીના હપ્તા વખતે પચાસ રૂપિયા મને ઓછા આવશે તો કેટલા આવશે તો કે બે લાખ માઇનસ પચાસ હજાર કરો તો કેટલા રૂપિયા વધે તો કે એક લાખ પચાસ હજાર રૂપિયા એટલા મને અત્યારે આવશે તો સિમ્પલી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે કેટલા રૂપિયા તો કે એક લાખ પચાસ હાજર હવે અહીંયા પણ તમે જોઈ શકો છો મંજૂરી ખાતું અલ્ટિમેટલી બંધ તો થઈ જ ગયું છે જેમ કે અહીંયાથી ઉધાર કેટલા રૂપિયાથી તો કે બે લાખથી અહીંયા પચાસ હાજરથી જમા થયું અને અહીંયા પણ એક લાખ પચાસ હાજરથી જમા થયું તો કુલ બે લાખથી જમા અને બે લાખથી ઉધાર એટલે મંજૂરી ખાતું તો બંધ થઈ જ ગયું છે હવે તમને ક્વેશ્ચન થતો હશે સર કે હાલો અહીંયા તો તમે છે ને અલગ અલગ બાયફર્કેશન કરીને આપ્યું હતું કે ભાઈ દીપિકાએ આટલા શેર કર્યા આટલા નામંજૂર મંજૂર કર્યા અને આટલા રૂપિયા આપણે એને પરત કે શું પણ જે સિચ્યુએશન હતી એ તમને અહીંયા બાયફર્કેટ એટલે અલગ અલગ કરીને આપ્યા છે કે આ ભાઈના આટલા શેર આ ભાઈના આટલા શેર આ ભાઈના આટલા શેર મંજૂર આ ભાઈના આટલા શેર મંજૂર આવી તમને સિચ્યુએશન આપી છે પણ સર માનો કે આ આપણને બોક્સ ન આપ્યું હોય તો પ્રમાણસરની ફાળવણી થઈ શકે તો કે આ થઈ શકે કઈ રીતના તો જોઈએ આ જ સિચ્યુએશનમાં ખાલી અલગ અલગ નામ તમને જો ડિટેલ આપે તો તો શું સિચ્યુએશન સિચ્યુએશન સેમ અરજી વખતે વખતે પાંચ પાંચ રૂપિયા આપણે દસ રૂપિયાનો કુલ શેર છે ચાલીસ હજાર શેર બહાર પાડ્યા છ લાખની શેર માટેની અરજીઓ મળી તમને ઓલું બોક્સ આપ્યું નથી કે કોના કેટલા શેર છે એ તમને ખબર નથી તો હવે આવી સિચ્યુએશનમાં તમારે શું કરવાનું હવે તમારે એવું જ માનવું પડે કે ભાઈ બધા થોડાક થોડાક શેર તો મંજૂર થયા જ કારણ કે આપણને ઇન્ડિવિજ કીધું નથી કે ભાઈ આ ભાઈના આટલા શેર ને આ ભાઈને આટલા શેર કેટલા લોકોએ અરજી કરી છે એ કીધું હવે અહીંયા તમને અલગ અલગ નામે કીધા નથી કે ભાઈ આ ભાઈ આટલા આ ભાઈ આટલા શેર તો સિમ્પલી તમે અહીંયા અલગ અલગ સિચ્યુએશન કરી શકવાના નથી હવે તમે પહેલી આમનોદ તો કોમન કરશો કે ભાઈ બેંક ખાતે ઉધાર તો ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા રૂપિયા તો કે અરજીઓ કેટલાની મળી આપણને સાઠ હજાર શેર માટેની એની ગુણ્યા અરજી વખતે છે કેટલા તો કે પાંચ તો સિમ્પલી પેલી આમનો થશે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે કેટલા રૂપિયા તો કે ત્રણ લાખ રૂપિયા હવે અહીંયા આપણને ઇન્ડિવિજ્યુઅલી કીધું નથી કે આ ભાઈના એક પણ શેર એના મંજૂર થયા નથી હવે એવી ઇન્ફોર્મેશન આપણને અહીંયા આપેલી છે નહીં અહીંયા આપણે શું એઝ્યુમ કરવું પડે તો કે બધા લોકોના થોડાક થોડાક શેર તો મંજૂર થયા જ હશે તો આપણે સિમ્પલી શું કરશું તો કે કોઈને રૂપિયા પરત નહીં કરીએ એટલે કે ભાઈ જો આ વીસ હજારનું વધુ ભણું થાય છે એની ઉપર આપણે એક પણ રૂપિયા પરત નથી કરતા બધા આપણે શું રાખી દઈએ છીએ જમા રાખી દઈએ છીએ હવે શેર હોલ્ડરો મંજૂરી વખતે વીસ હજાર શેર પર મંજૂરીના રૂપિયા ઓછા પડશે એટલે કે એક લાખ રૂપિયા ઓછા પડશે તો સિમ્પલી અહીંયા બાયફર્કેશન તો કરી લેવું પડે ને મંજૂરી ખાતે લઈ જઈને તો અહીંયા આમ શેર અરજી ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે ત્રણ લાખ એ તો તમને ખબર છે કે અહીંયા જેટલા જમા થાય એટલા જ અહિયાં ઉધાર થાય તે શેર મૂડી ખાતે કેટલા રૂપિયા તો કે બે લાખ કેમ એવા સર તો કે જો ચાલીસ હજાર શેર આપણે બહાર પાડ્યા હતા શેર દીઠ અરજી વખતે છે કેટલા તો કે પાંચ રૂપિયા તો ચાલીસ હજાર ગુણ્યા પાંચ કરો તો કેટલા થાય તો કે બે લાખ રૂપિયા તે શેર મંજૂરી ખાતે કેટલા રૂપિયા તો વીસ હજાર શેર થી ભરણું વધુ ભરાયું હતું એને ગુણ્યા પાંચ તો કેટલા થાય તો કે એક લાખ રૂપિયા હવે જો અહીંયા આપણે મંજૂરી ખાતે જમા કરી દીધા જેટલા રૂપિયા આપણી પાસે વધારે પડ્યા છે એટલા રૂપિયા તો ઇન શોર્ટ આ લોકો એટલે કે બધા શેર હોલ્ડર મંજૂરી વખતે એક લાખ રૂપિયા ઓછા ભરશે તો હવે આપણે પેલા મંજૂરીનો હપ્તો મગાવી લઈએ હવે મંજૂરીનો હપ્તો ત્યારે મગાવીએ ત્યારે મગાવવાની આમનો તો તમને ખબર જ છે કે ભાઈ ચાલીસ હજાર શેર છે એને ગુણ્યા મંજૂરી વખતે આપણે મગાવીએ છીએ પાંચ રૂપિયા તો ચાલીસ હજાર ગુણ્યા પાંચ કેટલા થાય તો કે બે લાખ રૂપિયા તો આમ કે બે લાખ રૂપિયા બરાબર હવે હવે એના પછી અહીંયા લાખ આપણે મગાવ્યા પણ આ લોકો એક લાખ તો ભરશે નહીં તો અલ્ટિમેટલી અત્યારે કેટલા આવશે તો કે એક લાખ રૂપિયા અત્યારે આપણી પાસે આવશે તો અત્યારે આમ નોંધાશે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે કેટલા રૂપિયાથી તો કે એક લાખ રૂપિયાથી બરાબર અહીં સુધી તમને સમજાય છે બધાને હવે જો હજી પણ તમને કઈ ક્વેરી એક્ઝામ ઇમ્પોર્ટન્ટ કઈ રીતના સર તો કે આપણે બે લાખ મગાવ્યા હતા એમાંથી એક લાખ એ લોકો ઓલરેડી ભરી દીધા હતા તો અત્યારે બે લાખ માઇનસ એક લાખ કરો તો કેટલા થાય તો કે એક લાખ રૂપિયા હવે અહીંયા આપણા લેક્ચર થાય છે કમ્પ્લીટ જો તમને આ વિડીયોમાં કાંઈ પણ ક્વેરી હજી રહેતી હોય પ્રમાણસની ફાળવણી રિલેટેડ તો નીચે કમેન્ટ કરજો અને કંઈક ક્વેરી ન હોય તો તમારો બેસ્ટ પાર્ટ તમારા વિડીયોનો કમેન્ટ કરજો લાઇક કરો જો તમને મારું કામ ગમતું હોય તો શેર કરો તમારા મિત્રો સાથે જેથી આવા એનિમેશનવાળા વિડીયો એ લોકો પણ જોઈને સારું નોલેજ મેળવી શકે અને સબસ્ક્રાઇબ કરો આ ચેનલને જો તમે નવા છો તો ફાઇનલી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ટિલ ધેન ટેક કેર બાય